નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. કલા જગતમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ. કલા એક એવો વિષય છે કે જેમાં જેટલા ઊંડાણમાં ઉતરીએ તેટલું એ સમુદ્રની જેમ તમને ખેંચતું જ જશે. કલાની વાત કરીએ તો બહુ નાની ઉંમરમાં અને સોશિયલ મીડિયાના થ્રુથી અને તમારા પ્રેમથી જેમણે બહુ મોટી લોકચાહના મેળવી છે એવા નીતિનભાઈ જાની, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તરુણભાઈ જાની, એમનું પણ હાર્દિક સ્વાગત છે આપણા સ્ટુડિયોમાં. અને ધ્રુમિલ ભોશિયાભાઈ, એમનું પણ હાર્દિક સ્વાગત છે આપણા સ્ટુડિયો. નીતિનભાઈ, ખજૂર એક એવી વ્યક્તિ છે કે એના વિશે તમે શું જણાવશો? એ ખજૂર એક કઈ રીતનું પાત્ર છે? પહેલાં તો થેન્ક યુ સો મચ તમારી ચેનલમાં અમને ઇન્વાઇટ કરવા માટે. ખજૂર એક એવું પાત્ર છે જે લોકોને હસાવવામાં બિલીવ કરે છે અને લોકોને મેસેજ દેવામાં બિલીવ કરે છે. ખાલી પ્રાયોરિટી મની મેકિંગ નથી અમારા શોની. અમારા શોની મેઇન પ્રાયોરિટી એ છે કે લોકોમાં સારા સંદેશા જાય, લોકો જાગૃત થાય અને લોકોમાં એવી ભાવનાઓ જાગે કે લોકો માટે કંઈક કરે. એ ભાવનાઓ સાથે અમે લોકોએ વિચાર કર્યો કે એવો એક શો ચાલુ કરીએ કે એવું એક કોન્સેપ્ટ ચાલુ કરીએ જેનાથી લોકો અવેર થાય, અને એ સંદર્ભથી જ અમે શરૂઆત કરી જીગલિયન ખજૂરની. કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા હોવ છો તો રસ્તામાં ઘણા ખરા પથરાઓ આવે છે, ઘણા ખરા રિસ્ક ફેક્ટર આવે છે, અને તમારી સાથે જે કામ કરતા હોય કે તમારા પર જે વધારે બિલીવ કરતા હોય એ પણ તમને ઘણીવાર રોકતા હોય છે કે ભાઈ તું આ રિસ્ક ના લે, આ વસ્તુ નહીં થાય, આ વસ્તુ નહીં વર્ક કરે. પણ હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે તમારામાં કંઈ કરવાની ધગસ હોય, તમારામાં કંઈ બનવાની ધગસ હોય તો એની ટાઈમ કરવાનું. અને જ્યારે મેં જીગલિયન ખજૂરની શરૂઆત કરી હતી ત્યારે નો ડાઉટ ઘણા ખરા સંઘર્ષો આવ્યા હતા. જેમ કે એ ટાઈમમાં શરૂઆત કરવા માટે એટલા પૈસા નહોતા અમારી પાસે અને પ્રોડક્શન નાનું હતું, અને અમે લોકો શૂટની શરૂઆત કરી હતી પૂનામાં. તો મોસ્ટલી પૂના તમને પોતાને પણ ખબર છે કે એવું સિટી છે કે ઇન્ડિયાની અંદર મોસ્ટ સેકન્ડ એવું સિટી છે જે કોસ્ટલી છે. તો કોસ્ટિંગ વાઇઝ પણ અમને બહુ મોંઘું હતું. તો પણ અમે એ વિચાર રાખ્યો કે કંઈ વાંધો નહીં, આપણે શરૂઆત કરીએ માતાજીનું નામ લઈને. અને શરૂઆતમાં સંઘર્ષો પણ બહુ થયા, કેમ કે શરૂઆતમાં એવું હતું કે બધી જ વસ્તુ લેવા હું જ જતો. છોકરીના ડ્રેસથી માંડીને છોકરાના ડ્રેસથી માંડીને બધી જ વસ્તુ, જેમ કે લિપસ્ટિકથી માંડીને વીકથી માંડીને બધી જ વસ્તુ હું પોતે લેવા જતો હતો, કેમ કે પ્રોડક્શન કોસ્ટ અમારે ઓછી કરવાની આવતી હતી. તો એ બધી વસ્તુ હું પોતે કરતો હતો, તરુણને લઈને જતો હતો. તો એ બધી વસ્તુની સાથે સાથે નો ડાઉટ કહેવાય છે ને કે તમે સંઘર્ષ કરો છો તો તમને સફળતા પણ મળે છે. તો બસ સંઘર્ષની સાથે સાથે સફળતા પણ મળી ગઈ. મને પોતાને એવું લાગ્યું કે નો ડાઉટ વેબ સિરીઝ, બહુ બધા સારા સારા આર્ટિસ્ટો નો ડાઉટ ગુજરાતની અંદર છે, પણ મારી પ્રાયોરિટી એવું છે કે ગુજરાતી એટલે હસમુખ. ગુજરાતી લોકોને હસવામાં વધારે બિલીવ છે, લોકોને ઇમોશન વસ્તુ નથી જોતા, એ બધી વસ્તુમાં ગુજરાતીઓને એટલીસ્ટ ઇન્ટરેસ્ટ ઓછો છે, લોકોને હસવામાં વધારે મજા આવે છે. તો મેં પોતે એવો વિચાર કર્યો કે આજનો જે દોર છે સ્ટ્રેસવાળો છે. અત્યારે આપણે પોતાને ખબર છે કે આપણે 10 મિનિટ ફેમિલી સાથે ટીવીમાં નથી બેસી શકતા, આપણે ફેમિલીને ટાઈમ પણ નથી આપી શકતા. તો મેં એ પ્રાયોરિટી પર વધારે ફોકસ કર્યો કે નો ડાઉટ આજનો યુગ મોબાઈલની અંદર આવી ગયો છે અને મોબાઈલે બધાને જ આવરી લીધા છે. તો મારી પ્રાયોરિટી ઓલવેઝ એવી હોય છે કે લોકો હસવા જોઈએ, લોકોને કઈ વસ્તુ શીખવાની સાથે સાથે હસમુખ પણ વધારે જરૂરી છે, કેમ કે આજનો દોર બહુ સ્ટ્રેસથી ભરેલો છે. અત્યારે તમે પોતે પણ જાણો છો કે 10 રૂપિયામાં લોકોના ખૂન થઈ જાય છે, 10 રૂપિયા માટે લોકો ખૂન કરી નાખે છે. એનું કારણ છે કે લોકોમાં માનસિકતા, લોકો માનસિક બીમાર થઈ ગયા છે, લોકો સ્ટ્રેસવાળા થઈ ગયા છે. તો એ બધી વસ્તુને પ્રાયોરિટીને ધ્યાનમાં રાખીને મેં એવો વિચાર કર્યો કે આપણે હસાવવામાં પર બિલીવ કરવું છે અને આપણે હસાવીએ અને એવું કંઈ ક્રિએટ કરીએ જેથી લોકો હસે. તમે ગુજરાત સિવાય દેશ વિદેશમાં બી બહુ શૂટિંગ કરેલું છે, તો તમને દેશ વિદેશમાં કેવો અનુભવ થયો? હું પહેલાં તો મેં કહેવાય ને કે મારી પહેલી વિડીયોની શરૂઆત મેં દુબઈથી કરી હતી, અને મને ઘણા લોકોએ કીધું કે દુબઈના કાયદા બહુ જ કડક છે, દુબઈમાં તમને આમ જેલ થઈ જશે, તેમ જેલ થઈ જશે, વિધાઉટ પરમિશન તમે શૂટ કરશો. અને દુબઈમાં કેવું છે, હું તમને મારો પોતાનો એક અનુભવ કહું. દુબઈમાં ડ્રેસ ક્રોસિંગનો કંઈ એક રૂલ છે, ક્રોસ ડ્રેસિંગનો એક કાયદો છે, જેમાં કેવું છે કે તમે ઇન્ડિયાથી દુબઈ ફરવા જાઓ છો તો એમાં નો ડાઉટ તમે મેઇન બનીને ગયા હોવ છો અને તમે ત્યાં વીક લગાવો છો તો એ તમે દુબઈના રૂલનું ઉલ્લંઘન કરો છો, ક્રોસ ડ્રેસિંગ, રાઈટ? તો શરૂઆતમાં જ અમે લોકો ગયા અને નો ડાઉટ બોય બનીને જ ગયા હતા, અને અમે ત્યાં કેરેક્ટર અમે મેલગરનું કરી નાખ્યું. તો મને ઘણા લોકોએ કીધું, ઇવન મેં જ્યારે વિડીયો અપલોડ કર્યો ત્યારે મને ઘણા લોકોએ કીધું કે તમે આ વસ્તુ ના કરો. એક વખત અમારી સાથે એવું પણ થયું કે અમે લોકો હમણાં દુબઈમાં ગયા હતા,
તો સેકન્ડ ટાઈમની વાત કરું છું. દુબઈમાં અમે ગયા હતા તો અમે લોકો બુર્જ ખલીફામાં શૂટ કરવા પહોંચી ગયા. હવે બુર્જ ખલીફામાં અમે ફિમેલના ડ્રેસમાં પહોંચી ગયા અને બુર્જ ખલીફામાં તો તમને પોતાને ખબર છે કે ભયંકર સિક્યુરિટી છે. તો એ સિક્યુરિટીએ અમને બધાને પકડ્યા, અમને કીધું તમે લોકોએ વિધાઉટ પરમિશન શૂટ કરો છો, તમે દુબઈનો રૂલ તોડ્યો છે. પણ એટલીસ્ટ સમાવો અમારા કહેવાય ને કે કોન્ટેક સારા હતા અને લોકો સારી રીતે ઓળખતા હતા એટલે માતાજીની દયાથી કંઈ થયું નહીં. બટ કેવું હોય છે કે હું ઓલવેઝ રિસ્ક લેતો હોઉં છું. એનું કારણ છે કે હું ગુજરાતમાં ઘણા ખરા એવા ગામડાઓ છે જે બિચારા ગુજરાતની બહાર નથી નીકળ્યા. તો હું જ્યારે પણ બહાર જાઉં છું તો મારી પ્રાયોરિટી ઓલવેઝ એવી હોય છે કે મારા ગુજરાતીઓ વસ્તુ જોવે. દુબઈમાં શું છે ખબર છે? હવે ઈવન હમણાં શ્રીલંકા જઈને આવ્યો તો બી હું તમને કહું ને તો ઘણા ખરા લોકોએ શ્રીલંકા જોયું, રાવણની લંકા કેવી છે, રામ કેવી રીતે આવ્યા. તો એ બધી વસ્તુ એવી હું પ્રાયોરિટી રાખું છું કે આપણા ગુજરાતીઓ લોકો જોવે. તમને વિચાર આવેલો કે તમે આજે આ ખજૂરનું પાત્ર ભજવશો તો તમને આટલી બધી લોક ચાહના મળશે? મેં ક્યારેય નહોતું વિચાર્યું, કેમ કે હું કેમેરાની પાછળ કામ કરવાવાળો વ્યક્તિ છું. મેં ક્યારેય નહોતો વિચાર કર્યો, કેમ કે હું મારી જીવનની મેં કે મારા કરિયરની શરૂઆત મેં એઝ અન ડાયરેક્ટર કરી હતી. બટ સમહાઉ કહેવાય ને કે સિચ્યુએશન એવી આવી જાય છે કે તમારા વિધિના વિધાન કહેવાય ને કે તમારા ડેસ્ટિનીમાં એવું લખ્યું હોય છે. તો જીગ્લેન ખજૂરના કેરેક્ટરમાં એવું હતું કે ખજૂરનું કેરેક્ટર અમને મળતું નહોતું અને પ્રોડક્શન કોસ્ટ ઓછી કરવા માટે અમને કોઈ મેલ કેરેક્ટર મળતું નહોતું. તો તરુણ ઇવન જીગ્લેન ખજૂરનો પ્રોડ્યુસર છે તો એણે મને સજેસ્ટ કર્યું કે તું શું કામ નથી બનતું ખજૂરનું કેરેક્ટર, શું તું કેમ નથી કરતો? મેં કીધું મેં ક્યારેય એક્ટિંગ કરી નથી, મને ડાયરેક્શન ખબર છે. તો મને તરુણે કીધું કે જે ડાયરેક્ટર છે ઓબ્વિયસ વાત છે એક્ટિંગ કરી શકે છે. તો તરુણના કહેવાથી મેં શરૂઆત કરી એઝ એન ખજૂર અને કેરેક્ટર લોકોને એટલું ગમ્યું કે મને પોતાને અત્યારે એવું ફીલ થાય છે કે એક્ટર હોતે તો વધારે સારું હોતે. તો તરુણભાઈ તમને કેમ આ વિચાર આવ્યો કે ના મારો ભાઈ આ કરી જ શકશે એવું? મને એટલે વિચાર આવ્યો કે ખજૂરભાઈ ઓલરેડી ડાયરેક્શન કરી રહ્યા હતા અને એમનું ડાયરેક્શન જે છે જે સ્ટ્રીક છે અને એનામાં જે ક્રિએટિવિટી છે. એક્ટરો જે અમે ઘણા લોકો સાથે કામ કર્યું છે, ઘણા એક્ટરોને નીતિનભાઈ શીખવાડે છે અને એ એક્ટરને લાગે છે કે ના નીતિનભાઈ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી મેં જે વર્ક કર્યું સક્સેસ હતું. એટલે મેં નીતિનભાઈને એ સજેસ્ટ કર્યું કે નીતિનભાઈ તમે આર્ટિસ્ટ છો, તમે ડાયરેક્ટર છો, તમે લોકોની કળા ઓળખો છો બરાબર, તો તમારી કળા તમે કેમ નથી કાઢતા બહાર? એટલે મેં કીધું તમારે ખજૂરનું કેરેક્ટર કરવું જ જોઈએ. અને નીતિનભાઈ કીધું વાંધો નહીં લેટ્સ ટ્રાય અને અત્યારે ખજૂરભાઈ લોકો દુનિયા ઓળખે છે. ખજૂરભાઈ તમને લોકો વચ્ચે ત્યારે તમે પ્રોમો માટે પ્રમોશન માટે કે કંઈક જાઓ તો લોકો તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? એમાં મોસ્ટલી તો યંગસ્ટર. મને કેવું હોય છે કે યંગસ્ટરોની એવી પ્રાયોરિટી ઓલવેઝ એવું છે કે આપણા ગુજરાતીઓને કેવું છે ખબર, ભાવના ભૂખ્યા છે ગુજરાતીઓ, જેટલા બી છે ભાવના ભૂખ્યા છે. તમે ગાડીમાંથી ઉતરીને એમને મળશો ને તો એ હજાર લોકોને કહે છે કે યાર ખજૂરભાઈ મારી સાથે ગાડીમાંથી ઉતરીને મારી યાર વાત કરી. આપણા ગુજરાતીઓને કેવું છે, બધા જ ગુજરાતીઓને કેવું છે ખબર, એ ભાવના ભૂખ્યા છે. પૈસા બધા પાસે છે, બધા જ પોતાની જાતમાં સેલિબ્રિટી છે, બધા જ લોકો સારા ઘરેથી બિલોંગ કરે છે. પણ બધાની પ્રાયોરિટી ઓલવેઝ એવી હોય છે કે લોકો પ્રેમ આપે, કોઈ બી ભલે નાનો આર્ટિસ્ટ છે કે મોટો આર્ટિસ્ટ છે, લોકોને સરખી રીતના ટ્રીટ કરે, સારી વાત કરે. બે કહેવાય ને કે કેવું ચાલે છે તમારા ઘરમાં, કેવું ચાલે છે, બસ ગુજરાતીઓને એ વસ્તુ જોતી છે. અને હું પ્રાયોરિટી એ જ રાખું છું કે હું બધા સાથે કનેક્ટ રહેવાની ટ્રાય કરું છું અને મારી પ્રાયોરિટી ઓલવેઝ એવી હોય છે કે લોકોની સાથે રહું, લોકોની સાથે કનેક્શનમાં રહું, લોકોની કેવી મારાથી અપેક્ષાઓ છે એ જાણવાની ટ્રાય કરું. ઇવન હું મારા વિડીયો બી બનાવું છું તો મને રસ્તા પર એક્સ વાય ઝેડ પર્સન મળે છે તો હું એને કહું છું ભાઈ તમને કેવો વિડીયો ગમ્યો, તમને કેવું લાગ્યું, તમને હજી શું લાગે છે, મારે શું કરવું જોઈએ. તો હું ઓલવેઝ લોકો વચ્ચે રહેવામાં વધારે બિલીવ કરું છું. એ તો તમારા વિડીયો પરથી કે તમારા વિડીયો બધા સામાન્ય જિંદગીને લગતા ઓળખતા જ હોય છે. તમે તમને એની પ્રેરણા કેવી રીતે મળે કે આજે આ ટોપિક પર વિડીયો બનાવો છે? મને ઓલવેઝ પહેલાં તો કેવું હોય છે કે હું જ્યારે વિડીયોઝ બનાવું છું પહેલાં મેં શરૂઆતના દિવસોમાં સ્ક્રિપ્ટ લખવાનું શરૂઆત કરી હતી. પણ કેવું છે તમારું એકવાર પ્રોડક્શન સેટ થઈ જાય ને પછી તમને એ બધી વસ્તુની પછી તમને ડાયરેક્ટ રન ટાઈમ કરવાની મજા આવે છે. તો અમે લોકો છેલ્લા એક દોઢ વર્ષથી સ્ક્રિપ્ટ નથી લખતા. મારી પાસે ખાલી થોટ્સ હોય છે કે ચાલો હવે આપણે 15 ઓગસ્ટ આવે છે, આપણે 15 ઓગસ્ટનો વિડીયો બનાવો છે. અને ટચવુડ મારી ટીમ એટલી સરસ છે અને હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે મને ખરેખર એટલી જબરદસ્ત ટીમ મળી છે કે મારે કોઈને બીજી વાર સમજાવવું નથી પડતું કે તું આ કર તું આમ કેમ ભૂલ કરે છે. બધા જ લોકો વન ટેકમાં એટલું સારું આપે છે અને મને જે જોઈએ છે આપે છે. તો એ વસ્તુમાં હું બહુ હેપી છું અને મારી જાતને બહુ લકી માનું છું કે મને બહુ સારી ટીમ મળી છે. મારી વાઇફ જે છે સોફ્ટવેર એન્જિનિયર છે અને પુનામાં છે, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને બહુ સારા સારા પ્રોજેક્ટ પણ એમણે કર્યા છે અને ગોલ્ડ મેડલિસ્ટ છે.
અને કહેવાય ને કે હું આજે સક્સેસફુલ જે કંઈ પણ છું જસ્ટ બીકોઝ ઓફ હર, કેમ કે મને ઓલવેઝ સપોર્ટ કરે છે, મને બધી જ વાતમાં, ઇવન એક મારો કિસ્સો એ બી છે પિસ્તાવાળો, એક વાર ફિમેલના કેરેક્ટરમાં હું ઘણી વાર કરતો હોઉં છું, તો મારી વાઈફને અમુમન નથી ગમતું કે તમે ફિમેલ કેરેક્ટર કરો છો, મને જરાય નથી ગમતું, બટ મેં એને બહુ પ્રેમથી અને બહુ અન્ડરસ્ટેન્ડિંગ વાઈફ છે, હું એને ઘણી વાર કહું કે હું આ કરીશ ને તો ખરેખર મારા કરિયર માટે સારું છે, તો કેવું હોય છે કે એ મને ઓલવેઝ પ્રાયર કહે છે કે કંઈ નહીં તમને સારું લાગે છે અને તમને લાગે છે કે વર્ક કરશે તો કંઈ વાંધો નથી. અને અત્યારે આજના દોરમાં એવું છે કે એમને મારું પિસ્તાનું કેરેક્ટર પણ ગમે છે. તો રિયલ લાઈફમાં તમે જો ખજૂર ન હોત તો શું હોત? હું રિયલ લાઈફમાં જો ખજૂર ના હોતે તો હું એક સારો ડાયરેક્ટર હોતે, અને ફિલ્મ મેકિંગનો શોખ મને વધારે છે, ફિલ્મોની ઓફર પણ ઘણી બધી આવે છે મને, પણ હું અત્યારે યુટ્યુબ પર રહેવા વધારે માગુ છું, કેમ કે આજનો દોર એ મોબાઈલનો યુગ છે અને આવનારા 10 વર્ષમાં મોબાઈલ એટલો હાવી થવાનો છે કે ટીવી નામ માત્ર રહી જશે, એવી મારી ધારણા છે અને હું તો ફ્યુચરને ધ્યાનમાં રાખીને ચાલું છું, તો લેટ્સ સી શું થાય છે. તરુણભાઈ, તમે જે એક્ટિંગ કરો છો આખી આંખ ક્રોસ રાખીને, એ બહુ ટફ છે, એ બધા વ્યુઅર્સ પણ એવું કહે છે કે તરુણભાઈ કઈ રીતે તમે કઈ રીતે મેનેજ કરો છો એમ? એક્ચ્યુઅલી જીગલેન ખજૂરની જ્યારે શરૂઆત થઈ ત્યારે મારો રોલ હતો, પણ મતલબ હું પહેલેથી જ જોડાયેલો છું આમાં, મારો રોલ એકદમ નાનો હતો અને લાલાભાઈનું મારું કેરેક્ટર હતું, એટલે ધીમે ધીમે નાના નાના રોલ કરતો હતો અને બાકી બધું હું હેન્ડલિંગ બધાને આપતો હતો, એટલે ધીમે 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 જેમ જેમ આ કન્સેપ્ટ હિટ થયો એમ નીતિનભાઈના મનમાં એમ આવ્યું કે ખજૂર જીગલી જે કેરેક્ટર છે બધું હિટ તો છે, પણ તને બી કંઈ એવું કેરેક્ટર આપવું કે તારું કંઈ અલગથી સેટ થાય એમ. એટલે મને નીતિનભાઈ એમ કીધું કે તું આવી છે ને બાડો બનીને ટ્રાય કરે એમ. ત્યારે અમારું એક અલગ જગ્યાએ ઇન્ટરવ્યૂ ચાલતું હતું ત્યાં મેં ગયા હતા, તો મેં કીધું લેટ્સ સી ટ્રાય કરીએ આપણે, અને મેં સ્ટાર્ટિંગમાં એક બે વાર ટ્રાય કરી લે, મેં કીધું ભાઈ આ વસ્તુ મારે નથી કરવી, કેમ કે આમાં તો હું છે ને મને ચક્કર આવે ને મને માથું દુખે છે. અને નીતિનભાઈ કહે કે ના ના તું કર કર કર, બહુ અમારે બેનું આર્ગ્યુમેન્ટ ચાલતું રહ્યું, છેલ્લે નીતિનભાઈ મને બાડા બનાવી દીધો. અને અત્યારે એ કેરેક્ટર નો ડાઉટ અમેરિકા જઈએ કે ગમે ત્યાં જઈએ છે લોકો એમ કહે છે કે તમારું પહેલું કેરેક્ટર છે ને, હા માઇન્ડ બ્લોઈંગ. એટલે મને તરત એમ થાય કે નહીં નીતિનભાઈ જમને આપ્યું ને એ લોકો મને વખાણ કરે. એકચ્યુઅલી કેવું છે કે હું હમણાં અમેરિકામાં હતો, ટેક્સાસમાં હતો, તો ટેક્સાસના એક મોલમાં હું શોપિંગ કરતો હતો, તો એક ગુજરાતી મહેસાણાના કોઈ ભાઈ હતા, એ આવ્યા મારી પાસે, મને કે તમે ખજૂર છો, હું તમારા વિડીયો બહુ જોઉં છું, તમને બહુ પસંદ કરું છું, અને મને એક તમારા ચેનલની અંદર એક બાડાનું કેરેક્ટર જે કરે છે એ ભાઈ મને બહુ જ ગમે છે, અને મારી વાઈફ તો 24 કલાક એમના જ વિડીયો જોઈ, એમની એક્ટિંગ કરે છે ને એવી રીતના કરે છે, તો મને પોતાને ત્યારે મેં તરુણને અમેરિકાથી કોલ કર્યો અને તરુણને વાત પણ કરાવી કે એક ભાઈ છે જે તમારા વિડીયો બહુ જોવે છે અને આપણા વિડીયો જોવે છે અને તારા બહુ મોટા ફેન છે. ત્યારે તરુણને પોતાને એવું ફીલ થયું કે ખરેખર જે મારું કેરેક્ટર જે બાડાનું છે ખરેખર વર્ક કરશે. બાકી શરૂઆતના દિવસોમાં એવું હતું કે અમારા બંનેનો બહુ, અમે ભલે ભાઈઓ છીએ પણ અમે ઘણી વખત ઝઘડા બી કરીએ છીએ અમુક વસ્તુ સાચું મનાવવા માટે. તો મેં આને જ્યારે કીધું ને કે તું બાડાનો રોલ કર ત્યારે મારી બહુ આર્ગ્યુમેન્ટ થઈ ગઈ. અને આને મોસ્ટલી કેવા કેરેક્ટર જોતા હોય છે, ડૂડ ટાઈપ, હીરો ટાઈપના કેરેક્ટર આને વધારે જોઈતા હોય છે. તો હું આને કહું કે ભાઈ અત્યારે જમાનો કેવો છે ખબર, પબ્લિકને ગમે, આપણે બધા હીરો બનીને ફરશે તો કોઈ મતલબ નથી, તમે એવું કેરેક્ટર ક્રિએટ કરો જેથી લોકોને મજા આવે. તો એ ટાઈમ પર મારી આર્ગ્યુમેન્ટ થઈ ગઈ હતી તરુણ સાથે, પણ એ પછી તરુણને ખબર પડી કે ખરેખર આ વસ્તુ વર્ક કરે છે. ધ્રુમિલભાઈ, તમને તમે એક ફિમેલનું એક્ટિંગ કરો છો તો તમારું શું કહેવું છે એના માટે, કે તમને કેવું ફીલ થાય એ રોલ કરતી વખતે? પણ શરૂઆતમાં તો ફિમેલમાં કંઈ તકલીફ ન આવતી, મતલબ કેવું થતું પુણેમાં શૂટ હોય તો મજા આવે, કદાચ ફિમેલના કેરેક્ટરમાં કંઈ શોપ પર જતા રહીએ ત્યાં કોઈનું પબ્લિક આપણે ગુજરાતીમાં, તો અહીંયા ગુજરાતી ક્રાઉડ રહ્યો તો નીકળવું અઘરું પડી જાય. સરનું કહું તો મારી લાઈફમાં ચેન્જિંગ પોઈન્ટ સરનો છે, મેં એમને કોમેન્ટ કરી હતી કે સર ફેસબુકમાં કે સર મને કંઈ કામ હોય તો કહેજો એમ, તો એમણે મને બોલાવ્યો કે તરુણ સરનો મેસેજ આવ્યો કે હા આવી જાય એમ. તો હું જતો રહ્યો ત્યાં આવ્યો ને તો સરને જોઈને ફાટી, તો હું બ્લેન્ક, મેં કીધું મારથી કંઈ બોલાતું જ નહીં એમ. હવે પહેલી વાર મારો કોઈ પાસ્ટ એવું નથી કે એક્ટિંગ કે આ ફિલ્ડમાં. પછી સરને પહેલાં તો તરુણ સરને મળ્યા, મસ્ત હસી મજાક કરી, નાસ્તો કર્યો ફર્સ્ટ ટાઈમ મીટઅપમાં. નીતિન સરને મળ્યા તો પછી આમ તો જોઈને બ્લેન્ક થઈ જાય ને આપણે જેને જોતા હોય, પછી જોઈને ફાટી, હું કંઈ બોલી જ નહોતો શકતો. સરે મસ્ત જમાડ્યો, પાછો મોકલો, પાછું મેં કીધું સર એક ટ્રાય,
એ રીતના સર ચાન્સ આપ્યો કે નહીં? એમાં એમાં એક્ચ્યુઅલી એવું હતું, આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યો ને, આપણે સાચું બોલીએ થોડું, ફર્સ્ટ ટાઈમ જયારે આવ્યો ને તો એનું પરફોર્મન્સ જોઈને હું પોતે બ્લેન્ક થઈ ગયો. મેં તરુણને કીધું, ભાઈ તું આ કોને લઈ આવ્યો? એક્ચ્યુઅલી નહીં, એક્ચ્યુઅલી અમે લોકો એક રૂમમાં હોલમાં બેઠા બેઠા ખાવાનું ખાતા હતા. નીતિનભાઈ આ બાજુ, હું આ બાજુ, અને વચ્ચે ધ્રુમિલ. He was guest. એનો ફર્સ્ટ સીન હજી મારી પાસે છે ફોન. ફર્સ્ટ ટાઈમ એ ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા બરાબર ને, એણે એવું બકવાસ પરફોર્મન્સ કર્યું હતું ભાઈ. એટલે હું ને નીતિનભાઈ છે ને એકબીજાની સામે મેસેજથી ચેટ કરીને હસીએ એમ કે ભાઈ આપણે કોને લઈ આવ્યા. મેં પર્સનલી મેસેજ આને કે તું આ કોને ઉપાડીને લેવો છે. પછી પૂર પરફોર્મન્સ હતું. પછી અમે લોકો એને જમાડ્યો, વ્યવસ્થિત બેસાડ્યો, બસમાં બેસાડીને પછી પહોંચી ગયા. પછી અઠવાડિયા પછી ખબર નહીં મને શું વિચાર આવ્યો. મેં કીધું યાર એટલીસ્ટ આને બિચારાને મોકલી દીધો ને આપણે એને પાછો બોલાવીએ, એટલીસ્ટ આપણે આના પર વર્ક તો કરીએ. પાછો બોલાવ્યો એને અમે લોકોએ, એના પર 10 દિવસ અમે વર્ક કર્યું. ખરેખર અત્યારે ટચવુડ કહું, એનો રોલ એટલો મસ્ત છે કે હું જઈને, હા, અને હું જ્યારે બી એના જેટલા વિડીયો હવે જોઉં છું ને તો મને પોતાને એવું થાય કે યાર ખરેખર મેં એ ટાઈમ પર આને સ્કીપ કર્યો હતો ને, એ મારી બહુ મોટી ભૂલ હતી. અને અત્યારે એ એટલું સારું કરે છે, લોકો એટલો પસંદ કરે છે, અને નાના છોકરાઓ સ્પેશિયલી કદમના રોલમાં બહુ જ પસંદ કરે છે. અમે લોકો કઈ વિચારી ના શકીએ, કેમ કે રોજ એવી 4-5 થતી હોય, બહુ હોય છે. પણ ઘણી ખરી ફની મોમેન્ટ કેવી હોય છે, અમને પોતાને કેવું છે ખબર, કે અમે લોકો જ્યારે ફિમેલનો રોલ કરતા હોઈએ છીએ તો અમને ફિમેલના રોલ કરવાની બહુ વધારે મજા આવે છે, કેમ કે અમે લોકો કેરેક્ટર જીવવામાં વધારે બિલીવ કરીએ છીએ. ઇવન હું રીયલ તમારા ઓડિયન્સ માધ્યમથી એક વસ્તુ જરૂર કે ફિમેલનો રોલ અને હેડસોપ છે આપણી ગુજરાતની તમામ નારીઓને, કે આટલા ગરમીમાં મોટા વાળ જે રીતના એ લોકો મહેનત કરે છે, ઘર, રસોડું, કિચન, હેડ્સ ઓફ. કેમ કે અમે લોકો જ્યારે શૂટ કરતા હોઈએ, કિચનમાં અમે ક્યારેક ચા બનાવતા હોઈએ, એ બધી વસ્તુ ખરેખર આજની જે ગુજરાતી કે ભારતની જે મહિલાઓ છે ખરેખર સલામ છે. કેમ કે આટલું બધું કરવું, અમે ફિમેલનો રોલ જ્યારે કરીએ ત્યારે અમને પોતાને ખબર પડે કે ફિમેલનો રોલ રિયલ લાઈફમાં નિભાવવો કેટલો મુશ્કેલ છે. કેમ અને એ કિસ્સાની તમે વાત કરી, તો કિસ્સાની હું તમને કહી દઉં કે અમે લોકો, અમને લોકોને છે ને મજા મસ્તી કરવાનો વધારે શોખ છે. તો અમે લોકોએ બરોડા પ્રિસ્ટેજ છે ને જે વરાછામાં, બહુ એક હ્યુજ ક્રાઉડ ત્યાં માર્કેટ ભરાતી છે. તો અમે લોકોએ બધા એવો વિચાર કર્યો કે આજે આપણે ફિમેલ બંને બરોડામાં છીએ, એટલે શું થાય છે, લોકો શું કહે છે. હાથે અમે લોકો ત્યાં ગયા અને લોકોએ રિસ્પોન્સ બહુ સારો આપ્યો. પણ કેવું હોય છે ખબર, માર્કેટમાં બધા પેલા આવારા ટાઈપના અમુક છોકરા ખૂણે બેઠા જ હોય છે ખબર ને, જે છોકરીને છેડવામાં અને મજાક મસ્તી કરવામાં વધારે બિલીવ કરતા હોય છે. 5-6 છોકરા અમારી પાછળ પડી ગયા, એને ખબર પડી, એટલે એને ખબર નથી પાછા અમે છોકરીઓ છીએ. પણ એ ટાઈમ પર અમે જે ભાઈગાને જે મજા મસ્તી અમે લોકો કરી છે, એવા કિસ્સા અમારે એટલા છે ને કે અમે લોકો કરવા બેસું તો રાત થઈ જશે. અને એવી કોઈ ઘટના કે જે તમે ક્યારેય નહીં ભૂલી શકો, એવું કોઈ સંઘર્ષ વાળી? હા, એ તો એવી તો બધી બહુ ઘટના, પણ આ ઘટના હું ક્યારેય નહીં ભૂલી શકું. દુબઈની ઘટના કહું, કેમ કે અમે લોકો જ્યારે બુર્જ ખલીફામાં અમે અંદર એન્ટર થઈ ગયા હતા વિધાઉટ પરમિશન, અને જે બધા શેખના કપડામાં તમારી પાસે ઇવન કેવું હોય છે કે આપણા એરિયાની અંદર આપણા ગુજરાતીઓ ભેગા થઈ જાય ને તો આપને થોડી હાશકારો લાગે કે કઈ નહીં, ચાલો આપણા જ છે, વાંધો નહીં. પણ તમે દુબઈની કન્ટ્રીની અંદર જ્યારે શેખ બધા ભેગા થઈ જાય ને ત્યારે આપને પોતાને બીક ઘૂસી જાય, ટાઈટ સિક્યુરિટી વાળા સૂટ વાળા અને ગ્રીન જે કપડા વાળા પોલીસ વાળા, અને અમને પાછા બધા લઈ જાય છે. અમે બધી આખી ટીમ, આ સાઈડ 5-7 પોલીસ વાળા, આ સાઈડ 5-7 મોટું ક્રાઇમ કર્યું હોય, અને બધા શેખ, અને 2-4 શેખ તો મારી પાસે જે મેઇન હાઈટમાં 7-7 ફૂટ. તુમને દુબઈ કા રૂલ ક્યુ તોડા, દુબઈ કા રૂલ ક્યુ તોડા, એટલે જે વેમાં એ કહેતા ને મને પોતાને લાસ્ટમાં બીક ઘૂસી ગઈ કે યાર આ બધી વસ્તુ શું થાય છે. બટ થેન્ક યુ આપણા ગુજરાતી કમ્યુનિટીનો, દુબઈમાં રહેનારી અને ભારતભરમાં વસનારી તમામ હેડ્સ ઓફ, કેમ કે ગુજરાતી લોકોએ જેટલું નામ ઇન્ડિયામાં કર્યું છે ને ખરેખર આ કહેવાય ને કે ખરેખર લેટેસ્ટ લાઈવ એક્ઝામ્પલ કહેવાય છે કે ગુજરાતીઓનો સિક્કો બધે ચાલે છે. દુબઈમાં બી અમારી જે પ્રોબ્લેમ થઈ છે એ સોર્ટ આઉટ ગુજરાતી લોકોએ જ કરી હતી, અને આટલા મોટા કન્ટ્રીની અંદર ગુજરાતીઓ સોર્ટ આઉટ વસ્તુ કરતા હોય ને ત્યારે અમને હેડ ગર્વથી કહેવાનું મન થાય કે અમે પ્રાઉડ છીએ કે અમે ગુજરાતી છીએ. સાચી વાત છે. અને તમે અમારા 100 કરોડ દિવ્યાંગ જનો છે ભારતમાં, એમાંથી કેટલા બધા તમારા ચાહકો છે, તો તમે એ લોકોને શું સંદેશો આપવા માંગો છો? એમને તો હું એક જ સંદેશો આપીશ કે હિંમત રાખવાની, સારા કામ કરવાના, અને કહેવાય ને કે યુ કેન ડુ ઇટ.
તો ઘણા ખરા એવા કિસ્સાઓ છે અને ઘણા ખરા એવા એક્ઝામ્પલ સેટ છે તમારા સંસ્થાના જે પ્રતીક છે એમની જ હું તમને વાત કરી દઉં કે પદ્મશ્રી છે અને એમણે જે મહારત હાસિલ કરી છે અને જે પદવી એમણે મેળવેલી છે કહેવાની જરૂર છે જ નહીં, આખું ઇન્ડિયા આખું વર્લ્ડ એમને ઓળખે છે. તો ખરેખર એ લેટેસ્ટ એક્ઝામ્પલ છે અને જે દિવ્યાંગ કરી શકે છે એવું કોઈ નથી કરી શકતા, કેમ કે ભગવાને જેટલી વસ્તુ લીધી હોય છે એટલી જ વસ્તુ એમને આપી હોય છે વારસામાં. તો દિવ્યાંગોનું એટલું જ કહીશ કે સારું કરો, સારું ભણો, હિંમત રાખો અને ગુજરાતીઓનું નામ રોશન કરો. તરુણભાઈ તમે શું સંદેશો આપશો? બસ એ જ કે એટલું સારું પ્લેટફોર્મ. આ સ્કૂલની વાત કરું તો આ સ્કૂલમાં જેટલા ભણતા દિવ્યાંગ જેટલા બાળકો છે એટલું ફેન્ટેસ્ટિક તમને પ્લેટફોર્મ મળ્યું છે. તમારા જે એના જે મેન લીડર છે જે પદ્મશ્રી ગણુભાઈ, શ્રી ગણુભાઈ, તો આટલા સારા વ્યક્તિ જેને આખી દુનિયા ઓળખે છે એવા વ્યક્તિના સાનિધ્યમાં તમને જો ભણવા મળતું હોય ને તો તમે લોકો લકી છો. યસ. ધ્રુમિલભાઈ તમે શું કહેશો? કહેવામાં તો ગણુભાઈ શ્રીનું તે ઉદાહરણ છે, શબ્દની જરૂર જ નથી. દિવ્યાંગ માટે શરૂ થયેલી આ દિવ્યાંગ ચેનલને તમે શું કહેવા માંગશો આ ચેનલ માટે? આ ચેનલ માટે તો એટલું જ કહેવા માંગીશ કે ખરેખર કેવું છે, આજનો જે દોર છે ને બધા પોતાનું જ વિચારતા હોય છે, પણ જે આ સંસ્થા છે, જે આ ચેનલ છે, જે ખરેખર દિવ્યાંગોનું વિચારે છે અને દિવ્યાંગોનું હિત આગળ લઈને લોકો સુધી પહોંચાડે છે, ખરેખર એ કાબિલે તારીફ વસ્તુ છે. અને મને અને મારી ટીમ જીગલેન ખજુને ખરેખર બહુ ખુશી થશે કે તમારી સંસ્થા સાથે જોડાઈએ અમે, અને સંસ્થાને લગતા કોઈ પણ કાર્ય હોય અમને તમને કહેશો તો અમને ખરેખર બહુ ખુશી મહેસૂસ થશે, કેમ કે જે ચેનલ કરી રહી છે ભારતભરમાં ગુજરાતીઓ માટે, ઇન્ડિયન માટે જે કરી રહી છે ખરેખર કાબિલે તારીફ છે. બાકી આજના દોરમાં લોકો સગા ભાઈનું નથી વિચારતા અને જ્યારે આ જે ચેનલ છે જે દિવ્યાંગોનું વિચારને જે કાર્યરત આગળ વધી રહી છે ખરેખર કાબિલે તારીફ છે અને મારી ટીમની જરૂર ક્યારેય પણ પડે આ ચેનલને અમે લોકો એની ટાઈમ હાજર છીએ. અમારી ચેનલ છે અને ક્યારે પણ તમને અમારી જરૂર પડે અમે એની ટાઈમ હાજર છીએ. તો અમારા દર્શકોને એક નાનું એવી તમારી જીગલી ખજૂરની ટીમની એક ઝલક અને તરુણભાઈ સ્પેશિયલી તમારી પણ. જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આવ્યો છું અત્યારે ક્યાં? જોરદાર સુરતની દિવ્યાંગની સંસ્થામાં જે એટલું સારું કામ ગુજરાતીઓ માટે કરે છે, ઇન્ડિયન માટે કરે છે. હું કહો છો લાલાભાઈ? અરે આપણી પાસે કોણ છે? શ્રી પદ્મશ્રી કનુભાઈ. એટલે આપણે આ ચેનલને આ યુટ્યુબમાં છે કે? તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારી જેમ ખજૂરભાઈ. અરે અરે દિવ્યાંગ ચેનલને પણ એલા સપોર્ટ કરતા રહેજો. બાકી આજના દોરમાં આમ જો આગા બાપનું કોઈ નથી વિચારતું, ખબર છે તમને? બાકી આ તો ખરેખર દિવ્યાંગ બાળકોનું વિચાર છે. સબસ્ક્રાઇબ કરી લેજો ને સંસ્થામાં આટોય મારી જાજો. આવી સંસ્થા મેં ક્યાંય નથી વેળી, એટલી જોરદાર સંસ્થા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ જીગલી એન્ડ ટીમ.